રાજ્યમાં 15 થી 20 ઓગસ્ટમાં વરસાદની હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલની આગાહી. હિંદ મહાસાગરમાં વાદળોનું ઝુંડ, પવનની ગતિ ઓછી થતા આગળ વધશે. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી. રાજ્યના દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન વધવાની શક્યતા, 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા. દ્વારકામાં 21 જેટલા ટાપુઓ પર લોકોની અવર જવર પર રોક, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. રાજકોટ ગ્રીનવુડ પ્રોજેક્ટમાં દરેક જ્ઞાતિના લોકોને ફ્લેટ આપવાના બેનર્સ લાગતા બિલ્ડર લોબીમાં ખળભળાટ. ધોરાજીમાં ખાડાઓનો અનોખો વિરોધ, ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓની 6 લાખ કરતા વધુ ફીના કોર્સમાં સરકારની સહાય. કુબેર ડિંડોરે કહ્યું, સરકારી ક્વોટામાં એડમિશન લીધું હોય તેનો વધારાની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. ગીર સોમનાથમાં જમીન ધોવાણના સર્વે પૂર્ણ. તલાલા વેરાવળ તાલુકામાં 4,851 હેક્ટર જમીનમાં સર્વે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ કહ્યું, સર્વે કેન્દ્ર સરકારની SDRFના નિયમ મુજબ. રાજકોટ મનપાના ફૂડ વિભાગના દરોડા, કેક એન્ડ સ્વીટમાં દરોડા, 85 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો. રાજકોટ મનપાએ સાધુ વાસવાણી રોડ ઉપર અન્નપૂર્ણ માર્ટમાં દરોડા પાડ્યા. રાજકોટ મનપાએ 290 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. 50% ભાવે વાસી અને અખાદ્ય વસ્તુઓનું વેચાણ. જામનગરમાં રોગચાળાએ માથું ઉચક્યું. જીજી હોસ્પિટલમાં 500 થી 700 જેટલા દર્દીઓ. જામનગર મનપાએ મહત્વના પ્રોજેક્ટમાં 10 કરોડની ખોટ કરી. જામનગરમાં રાજ્યનો પ્રથમ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. ભાવનગરમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વેચવાની કામગીરી સોંપાઈ. વલ્લભીપુરની એકમાત્ર સરકારી હોસ્પિટલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં. બોટાદમાં આસ્થા સેન્ટરમાં દિવ્યાંગ બાળકોએ બનાવી રંગબેરંગી કલાત્મક રાખડીઓ. ભુજમાં કુકમા ગામ નજીક ઓવરબ્રિજમાં કામ માટે ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવતા ભારતીય કિસાન સંઘે આવેદન આપ્યું. કચ્છ જિલ્લામાં નર્મદાના વધારાના પાણીના સંગ્રહ અને વિતરણ માટે નિર્ણય, 2,304 કરોડના કામોને મંજૂરી. ભાવનગરમાં વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને ખખડાવ્યા. ધારીણા મોટી ગરમલી ગામે શિક્ષક હાજર ન રહેતા ગ્રામજનોએ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી. સોમનાથ મહાદેવના મંદિર નજીક રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરા. વીરપુરમાં રખડતા ઢોરના ત્રાસથી મંદિરની બહાર પ્રસાદી વેચતા વેપારીઓને પરેશાની. સુરેન્દ્રનગરમાં પાટડીના વિસાવડી ગામની પ્રાથમિક શાળામાં લાઈફ સ્કિલ અને બાળ મેળાનું આયોજન થયું. રાજકોટ મોટામવા બ્રિજની નબળી કામગીરીને લઈ મનપાએ 4 પિલર 1 દિવાલ તોડવાનો આદેશ આપ્યો. ભાવનગરના સમઢિયાળા ગામની નદીમાં તણાઈ રહેલા બાળકનું મહિલાએ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. ભુજમાં દિલીપ આહિર આપઘાત હની ટ્રેપ કેસમાં 714 પાનાની ચાર્જશીટ નખત્રાણા કોર્ટમાં રજૂ કરાઈ. ભાવનગરમાં યુવકના આપઘાતના પ્રયાસને લઈ 18 વ્યાજખોરો સામે ફરિયાદ. ભાવનગર શહેરમાં 18 વ્યાજખોરો સામે ફરિયાદ. વ્યાજખોરોના ત્રાસથી પ્રવીણ માલકીય નામના યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ.
राजकोट कलेक्टर कचेरी एनएसयूआई नु विरोध प्रदर्शन, शैक्षणिक संस्थाओं में गांजा छोड़ मळवा मुद्दे विरोध। राजकोट में एनएसयूआई आंखे पाटा बांधी, मोढ़ा में चलनी नोटो राखी विरोध कर्यो। हळवद मार्केटिंग यार्ड में चेयरमैन पदे रजनीभाई संघाणी ना वरणी, तो वाइस चेयरमैन पदे किशोरभाई परमार नी वरणी। विधानसभा अध्यक्ष शंकर चौधरी ने पीएम साथे मुलाकात, सहकार डेरी खेडूत तो मुद्दे चर्चा करी। कृषि मंत्री राघवजी पटेल चरणामृत समझी देशी दारू पी गया। आदिवासी दिवस की उजवणी में राघवजी पटेले कहू, आ परंपरा मुद्दे मने खास जाण नहोती। विश्व आदिवासी दिवस की उजवणी में सीएम भूपेन्द्र पटेले कहू, आदिवासी पहला विकास की बातों सांभळी हती। राज्य में भाजप सरकार आदिवासी समाज ने साथ अन्याय करी रही होवानो कांग्रेस नो आक्षेप, सरकार आदिवासी दिवस की उजवणी में करोड़ों वापरे छे, तो बीजी तरफ आदिवासी बाळकों की प्रगति माटे बाधारूप थाय छे। आदिजाति विभागे कच्छ भूज डांग अने आहवामां बाळकों ने फ्री शिप कार्ड न आपवाना परिपत्र जाहेर कर्यो, जेना कारणे बाळकों ने फी भरवामां मुश्केली। हाईकोर्टे खराब रोड रस्ता मुद्दे कह्यू, पुलिस ड्राइव करे एटलू पूरतू नथी, नागरिकों ने वर्तणूकनू भान करावू जरूरी।